નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે કપાસની સારી વેરાયટી વિશે વાત કરવાની છે કે આ વર્ષમાં આપણે કપાસનું વાવેતર કરવું હોય તો કઈ પ્રકારની વેરાયટી સિલેક્ટ કરવી જોઈએ. જેની અંદર ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ જે બિયારણની કંપની છે એની બે વેરાયટી આવે છે, રાજી 555 અને રાજી 121. આ બંને વેરાયટી જેમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે અને એક સારું ઉત્પાદન લઈ શકીએ એવી વેરાયટી છે. આ વેરાયટી વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે, પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય અને તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે એની તમારે માહિતી જોતી હોય તો અત્યારે જે બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકશો કે તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે. અથવા તો તમે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ કઈ જગ્યાએથી મળશે. અથવા તો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે આ વેરાયટી ક્યાંથી મળશે. બીજા નંબરમાં આમાં વધારે પડતા ખેડૂતના કોલ આવતા હોય અને તમારો કોલ ન લાગે તો આમાંથી કોઈ પણ નંબર ઉપર તમે વોટ્સએપ કરીને પણ માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ સ્પેશિયલ બિયારણ બેઝ કંપની છે, 30 વર્ષ જૂની કંપની છે, 100% ભારતીય કંપની છે, આપણી સ્વદેશી કંપની છે. અને આ કંપની છે એની દરેક વેરાયટી બિયારણની અંદર ખૂબ સારી આવે છે. અમે ઘણી વખત ટ્રાયલ લીધેલા છે, જેમાં આ વર્ષે આપણે બે કપાસની વેરાયટી સિલેક્ટ કરેલી છે એના વિશે માહિતી આપું. તો પહેલાં તો આની એક છે રાજી 555. હવે જે રાજી 555 છે આ વેરાયટી છે મધ્યમ પાકતી જાત છે, એટલે કે લગભગ દિવાળી સુધીમાં આની અંદર 70% જેટલું ફ્લાવરિંગ આવી જાય છે. એટલે આપણે ગુલાબી ઈયળમાંથી પણ ક્યાંય ને ક્યાંય આ વેરાયટીની અંદર બચી શકીએ છીએ. બીજા નંબરની અંદર આનો મૂળ મજબૂત અને લાંબા હોવાને કારણે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને આના જે પાંદ હોય છે તે ફૂલ રૂવાટીવાળા છે, એટલે ચૂસ્યા જીવાત આ રાજી 555માં બિલકુલ લાગતા નથી. એટલે એકંદર આમાં જે આપણે દવાનો ખર્ચ છે તે ઘણો બધો ઘટી જાય છે. અને જે આની કેરી હોય છે, જીંડવા હોય છે, એ મધ્યમ કરતાં થોડી મોટી સાઇઝના થાય છે, એટલે એકંદરે આમાં ઉત્પાદનની દ્રષ્ટિએ અન્ય કપાસની સરખામણીએ સારું રહે છે. અને આ કપાસ છેડ સુધી લીલો રહે છે, એટલે લાલ નથી થતો. એટલે એકંદરે આ વેરાયટી છે જે ઇન્દ્ર સીડ્સ કંપનીનું જે રાજી 555 તે દરેક ખેડૂતે વાવવા માટે અનુકૂળ છે. અને આ કપાસ વાવવા માટે હું સ્પેશિયલ આપને ભલામણ કરું છું, એટલે આ તમે વાવી શકો. બીજી જ આ કંપનીની વેરાયટી છે ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની રાજી 121, એ પણ અમારી દ્રષ્ટિએ સારી છે. અમે ઘણા બધા ટ્રાયલ લીધા, આ બંને વેરાયટી છે એ સારી નીવડેલી છે. રાજી 121 આવે છે એ પણ મધ્યમ પાકતી જાત છે, દિવાળીએ તમે 70% સુધીનું ફ્લાવરિંગ લઈ શકો છો. અને રાજી જે 121 છે એની અંદર પણ મધ્યમ રૂવાટી છે, પણ એની અંદર ચૂસ્યાનું પ્રમાણ છે અન્ય કપાસ કરતાં ખૂબ ઓછું રહે છે. અને એના પણ મૂળ મજબૂત અને છોડ તંદુરસ્ત રહે છે, એટલે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રાજી 121 છે એ કપાસ પણ છેડ સુધી લીલો રહે છે, લાલ નથી થતો. અને આની જે ઝીંડવાની સાઇઝ હોય, જે કેરી છે, એ આપણે થોડીક મોટી સાઇઝની થાય છે. અને એકંદરે રૂની ક્વોલિટીમાં જોવા જઈએ તો આ બંને વેરાયટીની અંદર રૂની ક્વોલિટી પણ સારી છે. એનું જે તાર હોય છે એ પણ એક ડિમાન્ડવાળો તાર છે, એટલે અન્ય કપાસની સરખામણીએ આનું ઉત્પાદન વધારે આવે છે. એક રોગ જીવાતનું પ્રશ્ન નથી રહેતો, એટલે આપણે આમાં ખર્ચ પણ ઓછો લાગે છે. અને સાથે આ કપાસની ક્વોલિટી સારી છે, એટલે માર્કેટની અંદર જ્યારે તમે આ કપાસ વેચવા કાઢો છો ત્યારે આ કપાસના ભાવની દ્રષ્ટિએ પણ સારા ભાવો મળે છે. એટલે દરેક ખેડૂત મિત્રોનું હું અહીં ભલામણ કરું છું કે તમે જો આ પ્રોડક્ટ છે એ વાપરવા માગતા હોય, તમે જે કપાસનું વાવેતર કરવા માગતા હોય, તો ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું રાજી 555 અને રાજી 121 આ બંને વેરાયટી સારી છે. એ પછી આનું એક રાજી ગોલ્ડ કરીને આવે એ વેરાયટી પણ સારી છે, એટલે તમે ત્રણમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ છે એ તમે વાવી શકો, વાવેતર કરી શકો. એમાં સારામાં સારું ઉત્પાદન રહેશે, રોગ જીવાત ઓછા રહેશે. આ જેના મેં સંપૂર્ણ ટ્રાયલ લીધેલા છે, એટલે હું મારી જવાબદારી ઉપર આપને ભલામણ કરું છું કે આ વાપરવી. છતાં પણ આમાંથી કોઈ વિશેષ તમારે પ્રોડક્ટની માહિતીની જરૂર હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકશો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હાલ જ આપશો, ધન્યવાદ.